બટેકા પૌવાના જે પૌવા આવે ને તેમાંથી આજે આપણે એકદમ સરસ નવો નાસ્તો બનાવીશું આ નાસ્તાને તમે ટિફિનમાં કે લંચ બોક્સમાં આપી શકો છો બાળકોથી લઈ ઘરના મોટા બધા ખુશ થઈ જશે સવારના નાસ્તામાં પણ આને બનાવી શકાય અને સાંજે નાની મોટી ભૂખ લાગે ને તો પણ તમે તેને ઇન્સ્ટન્ટલી બનાવી શકો છો આ નાસ્તો ઇન્સ્ટન્ટલી બને છે દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને આમાં કોઈ વધારાની ઝંઝટ કરવાની પણ જરૂર નથી હેલ્ધી છે વેજીટેબલથી ભરપૂર છે ટોમેટો કેચઅપ સાથે પણ એકદમ સરસ લાગે છે અને તેની સ્પેશિયલ ચટણી સાથે પણ તમે તેને બનાવી શકો છો તો આ નવા નાસ્તાની રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમે વિડીયોને લાઇક આપો છો ત્યારે અમારું પ્રોત્સાહન ઘણું વધતું હોય છે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે આવી જાય તો સૌ અહીંયા મેં એક કપ બટેકા પૌવા માટેના જે જાડા પૌવા આવે ને તે લીધા છે આ પૌવાને આપણે એક બાઉલની અંદર એડ કરીશું આ પૌવા થોડાક જાડા હોય છે અને એટલે જ તેને સોફ્ટ કરવા ખૂબ જ જરૂરી છે તો પહેલાં આપણે પૌવાને પાણીથી સારી રીતે ધોઈ લઈએ આપણે જ્યારે પૌવાને આ રીતે ધોઈએ ને તો પૌવા ઓટોમેટિકલી સોફ્ટ પણ થઈ જતા હોય છે તમારે હાથથી મસળીને તેને ધોવાનું એટલે એનો જે મેલ હોય એ પણ બધો નીકળી જાય અને પૌવા આપણા એકદમ સરસ વ્હાઈટ બને બીજી વખત પણ હું આ પૌવાને પાણીથી સારી રીતે ધોઈ લઉં છું અને બસ આ જ રીતે હું તેને મસણીને ધોઈશ આ વખતે આપણે થોડું હળવા હાથે મસળવાનું છે અને હવે આ જે વધારાનું પાણી છે તે આપણે કાઢી લઈશું ધોયેલા પૌવામાં આપણે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું ઘરનું મીડિયમ ખાટું દહીં ઉમેરીશું અને દહીંને આપણે પૌવા સાથે એકદમ સરસ મિક્સ કરી લઈએ દહીં ઉમેરવાથી પૌવા એકદમ સરસ ઝડપથી સોફ્ટ થઈ જશે તો દહીંને મેં બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આપણે તેને લગભગ પાંચેક મિનિટ માટે આ રીતે છોડી દઈશું તો પાંચ મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે ચેક કરીએ તો આપણા પૌવા જે છે એ પહેલાં કરતાં ઘણા સોફ્ટ થઈ ગયા છે અને હવે આ સોફ્ટ થયેલા પૌવાને આપણે ચોપરની અંદર એડ કરી દઈએ તો અત્યારે હું અગારો કંપનીનું ચોપર બ્લેન્ડર યુઝ કરી રહી છું થાઉઝન્ડ વોટની મોટર સાથે તે આવે છે અને તમારા કિચનના ઘણા બધા કામને ઝડપથી અને સરળતાથી પણ કરી લે છે તો વન ફોર્થ કપ જેટલું મેં પાણી એડ કર્યું છે અને આ મોટર જે છે એ હું આ ચોપરની ઉપર આ રીતે ઇઝીલી અટેચ કરી લઉં છું અહીંયા તમને બે સ્પીડ મોડ આપેલા છે અને પાંચ સ્પીડ કંટ્રોલર પોઈન્ટ આપેલા છે મિનિમમ ટુ મેક્સિમમ તમે તેને હાઈ સ્પીડ ઉપર ચલાવી શકો છો દેખાવમાં પણ આ ચોપર અને બ્લેન્ડર નંબર વન છે કિચનમાં મૂકશો ને તમારા કિચનની શાન પણ વધી જશે તો અગારો કંપનીના આ ચોપર બ્લેન્ડરનો આખો આ રીતનો એક સેટ આવે છે જેમાં તમને વિસ્કર પણ મળી જાય છે અને બ્લેન્ડર પણ મળે જ છે આ મોટરને ચોપર સાથે અટેચ કરવું અને તેને રિમૂવ કરવું બંને ખૂબ જ ઇઝીલી તમે કરી શકો છો અને અહીંયા જોઈ શકાય છે કે આપણા પૌવા પણ એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે આની આપણે થોડીક પેસ્ટ બનાવવાની છે આ અત્યારે આ મિશ્રણ જે છે એ થીક છે આમાં આપણે થોડુંક પાણી એડ કરીશું અને ફરીથી આપણે તેને ગ્રાઇન્ડ કરીશું તો મેં અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે ફરીથી હું તેને ચોપરમાં ચોપ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ જો આ પ્રોડક્ટ તમારે પરચેસ કરવી હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો અહીંયા જોઈ શકાય છે કે પવનની એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને પવનની આ પેસ્ટને આપણે એક બાઉલની અંદર એડ કરી લઈશું ચોપરમાં થોડુંક પાણી ઉમેરીશું અને તેને રાઇન્સ કરીને આ બાઉલની અંદર આપણે એડ કરી લઈએ અને હવે આપણે તેની અંદર એક કપ જેટલી સૂજી એડ કરીશું અડધા કપ જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરીશું અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે લોકો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ તમારા કન્ટ્રીનું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે તો આ બેટર જે છે એ અત્યારે થીક છે એટલે આપણે તેમાં પાણી એડ કરીશું તો મેં વન કપ જેટલું પાણી લીધું છે પાણી આપણે થોડું થોડું કરીને જ ઉમેરવાનું છે બેટર પતલું ન થઈ જાય એ વાતનું પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે બેટરની જે કન્સિસ્ટન્સી છે એ મેન્ટેન રહેવી જોઈએ એ પ્રમાણે જ આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરીશું અને એ બરાબર મિક્સ કરી લઈએ તો અત્યારે મેં પોણા કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે અને બેટર જે છે એ મને એકદમ પરફેક્ટ દેખાઈ રહ્યું છે વન ફોર્થ કપ જેટલું પાણી અત્યારે કપમાં વધ્યું છે તો આ પાણી આપણે નહીં ઉમેરીએ હવે આ મિશ્રણને આપણે ઢાંકી દઈશું કારણ કે સૂજી થોડું પાણી એબ્ઝોર્બ કરશે ફૂલશે એટલે ઢાંકીને લગભગ દસેક મિનિટ રાહ જોઈએ ત્યાં સુધી આપણે સ્પેશિયલ ચટણી બનાવી લઈએ તો અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલા શેકેલા હળદર મીઠાવાળા આખા ચણા લીધા છે અને હવે આપણે તેમાં વન ફોર્થ કપ ડેસીકેટેડ કોકોનટ ઉમેરીશું એટલે કે ટોપરાની છીણ એડ કરીશું તેની અંદર આપણે વન ફોર્થ કપ જેટલા લીલા ધાણા એડ કરીએ સાથે જ આપણે સમારેલું એક લીલું મરચું એડ કરીશું ત્યારબાદ આપણે તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરીએ અને આ બધું જ આપણે મિશ્રણ બરાબર ગ્રાઇન્ડ કરી અને તેની ચટણી બનાવી લઈશું તો હાઈ સ્પીડ ઉપર અને મેક્સિમમ પોઈન્ટ ઉપર આપણે રાખીને ચટણીને તૈયાર કરીશું તો આપણી ચટણી એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જશે અત્યારે આ ચટણી થીક છે એટલે હું તેની અંદર વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી રહી છું પાણી તમે તમારી જરૂરિયાત પ્રમાણે ચટણીમાં એડ કરી શકો છો તમારે ચટણી કેટલી થીક જોવી કેટલી લિક્વિડ જોવે એ પ્રમાણે તમારે તેમાં પાણી એડ કરવાનું તો વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી મેં ચટણીને ગ્રાઇન્ડ કરી અને ચટણી હજી પણ મને થોડીક થીક લાગી રહી છે અને ફરીથી આપણે તેની અંદર વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશું અને જે ચણા મેં આની અંદર એડ કર્યા હતા એ મીઠાવાળા હતા એટલે મેં આ ચટણીને થોડુંક ટેસ્ટ કર્યો છે અને મીઠું થોડુંક ઓછું લાગી રહ્યું છે એટલે અડધી નાની ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને આપણે ફરીથી બધું બરાબર ગ્રાઇન્ડ કરી લઈએ અહીંયા ચણા મીઠાવાળા હતા એટલે મેં પાછળથી મીઠું એડ કર્યું છે તમે જો મોરા ચણા કે દાળિયાનો ઉપયોગ કરતા હોય તો તમે પહેલેથી મીઠું ઉમેરીને પણ આ ચટણી બનાવી શકો છો તો ચટણી તૈયાર છે અને તો અહીંયા જે બેટરને આપણે રેસ્ટ પર રાખ્યો હતો તેની કન્સિસ્ટન્સી અત્યારે એકદમ પરફેક્ટ છે આ બેટર જો વધારે ઠીક થઈ જાય તો તમારે તેમાં થોડુંક પાણી ઉમેરવાનું અને જો બેટર ઢીલું હોય તો એક બે ચમચી સૂજી ઉમેરી તેની કન્સિસ્ટન્સી મેન્ટેન કરી લેજો હવે આ બેટરમાં આપણે ઝીણા સમારેલા ત્રણ લીલા મરચાં ઉમેરીશું અડધો કપ આપણે તેની અંદર ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું ત્યારબાદ આપણે તેની અંદર ઝીણી સમારેલી એક ડુંગળી એડ કરીએ ત્યારબાદ ઝીણું સમારેલું એક ટામેટું એડ કરીશું અને એકદમ ઝીણું સમારેલું એક કેપ્સિકમ પણ ઉમેરીશું સાથે જ આપણે ઝીણું સમારેલું ગાજર એડ કરીશું ત્યારબાદ વન ફોર્થ કપ જેટલા અમેરિકન સ્વીટકોન એડ કરીશું વેજીટેબલ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો આમાંથી જો કોઈ વેજીટેબલ્સ તમારી પાસે ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરીએ અહીંયા એક આખા લીંબુનો રસ ઉમેરી રહીશું જો તમે ચમચીના માપ પ્રમાણે લેશો તો ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ તમારે ઉમેરવાનો રહેશે ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું તો આ જે બેટર છે એ વેજીટેબલ્સ ઉમેર્યા બાદ પહેલાં કરતાં થોડુંક પતલું થશે અને એટલે જ બેટરને આ થિકનેસ સાથે રાખવું ખૂબ જ જરૂરી છે તો વેજીટેબલ્સ આપણે મિક્સ કરી લીધા છે અને બેટરની કન્સિસ્ટન્સી તમે અત્યારે જોઈ શકો છો બેટર વધારે ઢીલું ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો નહીં તો તમારો નાસ્તો બનશે નહીં હવે અહીંયા એક પેકેટ મેં ઈનો પણ એડ કર્યો છે અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું અહીંયા તમારે જ્યારે નાસ્તો બનાવવાનો હોય એ સમયે જ તમારે આ બેટરમાં ઈનો ઉમેરવાનો અને તરત જ નાસ્તો બનાવવાની શરૂઆત કરી લેવાની તો અહીંયા નાની સાઇઝના ગ્રીલ પેનકેક બનાવવા માટેનો મેં એક સ્પેશિયલ તવો લીધો છે તમારી પાસે સાદો તવો હોય તો તમે તેમાં પણ આ નાસ્તો બનાવી શકો છો અને આ પેનકેકના દરેક મોલ્ડની અંદર મેં આ રીતે થોડુંક થોડુંક ઓઇલ ગ્રીસ કરી લીધું છે અહીંયા ઓઇલની જગ્યાએ તમે બટર કે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો અને તેમાં આપણે આ રીતે બેટરને ફિલ કરી દઈશું આ રીતે પેનકેકના સ્પેશિયલ તવામાં નાસ્તો બનાવવાથી બધા જ નાસ્તાની સાઇઝ એક સરખી રહે છે અને તે દેખાવામાં ખૂબ જ સરસ લાગે છે હવે આપણે તેને ઢાંકી દઈએ અને ધીમા તાપે બે ત્રણ મિનિટ માટે થવા દઈશું અને લગભગ એક મિનિટ થાય એટલે આપણે તેને ચેક કરીશું ઉપરની જે તેની લેયર છે એ ડ્રાય થઈ ગઈ છે હવે આ ઉપરનો જે ભાગ છે તેમાં પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલા માટે તેની ઉપર પણ હું આ રીતે થોડુંક થોડુંક ઓઇલ બ્રશની મદદથી લગાવી લઉં છું જો તમારે આની ઉપર ઓઇલ ન લગાવવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો આ જે તવો છે એ નોનસ્ટિક છે બિલકુલ ઓઇલ ફ્રી પણ તમે આ નાસ્તો બનાવશો તો બની જશે પણ થોડું થોડું ઓઇલ લગાવવાથી નાસ્તો આ રીતે ક્રિસ્પી પણ બને છે અને તેનો કલર પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવે છે તો અહીંયા મેં પેનકેકની સાઈડ જે છે એ ફ્લિપ કરી લીધી છે બીજી બાજુ આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે બિલકુલ ધીમા તાપે શેકાવા દઈએ તો બીજી બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે આપણે તેને ચેક કરીશું અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણા પેનકેક જે છે તે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે બંને બાજુએથી તેનો કલર પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવ્યો છે અને બંને બાજુએથી ગ્રીલની એકદમ સરસ પેટર્ન પણ બની ગઈ છે તો ફ્રેન્ડ્સ પૌઆનો ઇન્સ્ટન્ટલી બની જતો આ નાસ્તો અંદરથી એકદમ સોફ્ટ અને પોચો બને છે અને બહારથી તે એકદમ સરસ ક્રિસ્પી અને ફ્લેવરફુલ બને છે સાથે જ વેજીટેબલ્સથી ભરપૂર છે એટલે હેલ્ધી તો છે જ અને ઓછા તેલમાં પણ બની જાય છે તો આ નાસ્તાની રેસિપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ